નમસ્કાર, ખાસ રજૂઆતમાં સ્વાગત છે, જેમાં આપણે ક્વાર્ટર ફોરના રિઝલ્ટ ડિસ્કસ કરી રહ્યા છીએ. અને મેઇનલી આઈટી કંપનીઝના આ અઠવાડિયે જે રિઝલ્ટ આવવાના શરૂ થશે ત્યારબાદ હવે કેવી રીતના સેન્ટિમેન્ટ બિલ્ડઅપ થશે, એ બધા જ મુદ્દાઓ અને સેક્ટર સ્પેસિફિક પણ ચર્ચા કરીશું આપણે આ શો દરમિયાન. મારી સાથે ક્રિસલના જે રિસર્ચ માટે અહીંયાથી જે મેં રિપોર્ટ સેટઅપ કર્યો છે એ જોડાઈ રહ્યા છે મારી સાથે. હેતલ ગાંધી ઓવરઓલ સેક્ટરની ઉપર પણ ડિસ્કશન કરશે અને સેક્ટરની અંદર જે એક્સપેક્ટેશન બની રહી છે અત્યારે કેવી રીતના અહીંથી આગળ વર્કઆઉટ કરવું જોઈએ એની ઉપર આપણી સાથે ડિસ્કસ કરશે. હેતલ, સ્વાગત છે શો ઉપર, ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલાં મારે શરૂઆત ત્યાંથી કરવી છે, કેમ કે પાછલું એક વર્ષ એવું રહ્યું હતું જેની અંદર આપણે ઓલરેડી ઘણા બધા ડિસ્ટ્રપ્શન્સ જોઈ ચૂક્યા છે. કોરોનાને રિલેટેડ ડિસ્ટ્રપ્શન્સ હતા, એ સિવાય ઘણા બધા બીજા ટ્રાન્સલેટેડ ફેક્ટર્સ બી હતા. ગ્લોબલી પણ અહીંયા આગળથી થોડુંક આપણે પોઝ્ડ કામકાજ જોઈ રહ્યા હતા. આ બધાનો એક ઇફેક્ટ આવતો દેખાશે, બટ કેમ કે જ્યારે આપણે યરલી ક્લોઝર પણ આ ક્વાર્ટર સાથે કરીશું તો અપેક્ષાઓ શું રાખવી જોઈએ એની સાથે જ એક શરૂઆત કરીએ. તમારું એક એનાલિસિસ આ ક્વાર્ટર દરમિયાન અને આ વર્ષ દરમિયાન તમે કેવી રીતના આ કમ્પ્લીટ કન્ડિશનને સેટઅપ થતા જોઈ છે અને આ ક્વાર્ટર ફોરથી અપેક્ષાઓ શું રાખવી જોઈએ? સો ફોર્થ ક્વાર્ટરમાં બેઝ કાફી લો છે, કેમ કે લાસ્ટ યર માર્ચમાં અરાઉન્ડ 10-12 દિવસનો લોકડાઉન પીરિયડ હતો, એના લીધે એક લો બેઝનો સપોર્ટ બી મળી રહ્યો છે. સો ફોર્થ ક્વાર્ટરના રેવન્યુ ગ્રોથ રેટ્સ કાફી સારા આવશે. ઓન અ લો બેઝ અમે એક્સપેક્ટ કરીએ છીએ કે 15-17% સુધી રેવન્યુ ગ્રોથ થઈ શકે ટોપ 300 કંપનીઝનું, અને આ કંપનીઝમાં ઓઇલ એન્ડ ગેસ અને બેન્કિંગ એન્ડ ફિનાન્સ કંપનીઝ ઇન્ક્લુડેડ નથી. આ જે 15-17% ગ્રોથ છે એમાં સૌથી વધારે ગ્રોથ તમને ઓટોમોબાઈલ સેક્ટરમાં જોવા મળશે અને કમોડિટી લિંક સેક્ટર્સમાં જોવા મળશે. ઓટોમોબાઈલ સેક્ટરમાં જેવી તમે કીધું, એક તો લો બેઝ ઇમ્પેક્ટ છે, બીજું કે છેલ્લા 3 ક્વાર્ટરમાં મેન્યુફેક્ચરર્સ એ પ્રાઇઝિસ ઘણા વધાર્યા છે. એક તો BS6 ના લીધે પ્રાઇસ ઇન્ક્રીઝ થયો છે FY21માં, અને બીજો કમોડિટી પ્રાઇસ સાયકલના લીધે પણ પ્રાઇસ ઇન્ક્રીઝ થયો છે Q3માં, જેના લીધે તમે ઓવરઓલ 45%ની ઉપર ગ્રોથ રેટ જોશો યર ઓન યર બેસિસ પર ઓટોમોબાઈલ સેક્ટરમાં, જેનો ફાયદો તમને જોવા મળશે. કમોડિટીઝમાં બી કમોડિટી પ્રાઇઝિસ કાફી ઉપર થયા છે. Q1 જ્યારે લોકડાઉન પીક પર હતું એનાથી અગર આપણે મોસ્ટ કમોડિટી પ્રાઇસીસ કમ્પેર કરીએ તો લગભગ ડબલ ડિજિટ ગ્રોથ રેટ છે બધા કમોડિટી પ્રાઇસીસમાં. અને વિથ દેટ વી એક્સપેક્ટ કે તમે સેક્ટર લાઈક સિમેન્ટ જોઈ લ્યો યા સેક્ટર લાઈક સ્ટીલ જોઈ લ્યો, એમાં તમે કાફી સારો ડબલ ડિજિટ ગ્રોથ રેટ ઇન રેવન્યુઝ જોશો. ઓકે, બિલકુલ. મેટલ નેમ્સ આપણે ઓલરેડી ખાસું સારું પરફોર્મ કરતા જોયા બી છે અને એની પર આપણે આગળ ડિસ્કશન બી કરીશું. આપણી સાથે આ કન્વર્સેશનની અંદર વિલિયમ ઓનેલના મયુરેશ જોશી પણ હવે જોડાઈ ચૂક્યા છે. મયુરેશજી, સ્વાગત છે શો ઉપર, અને સૌથી પહેલાં તમારી પાસેથી અપેક્ષાઓથી શરૂઆત કરીએ. આઈ અગ્રી, લો બેઝ હતો, બટ તેમ છતાં ડિમાન્ડની અંદર જે રિવાઇવલ આપણે આવતો જોઈ રહ્યા છીએ એ ઓલ ટાઈમ હાઈ લેવલ્સ પર છે. એના સંદર્ભમાં કેવી રીતના જુઓ છો તમે આ યરનું ક્લોઝર, ગિવન ધ કન્ડિશન ફર્સ્ટ હાફ તો આખું વોશઆઉટ જ હતું, હવે આગળથી ક્વાર્ટર ફોર માટેની શું અપેક્ષાઓ રાખવી જોઈએ? સો આફ્ટરનૂન અદિતિ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. આઈ થિંક તમે જોશો કે જે પહેલા ક્વાર્ટર હતા, પહેલા બે ક્વાર્ટર, આઈ થિંક ધ ફર્સ્ટ ક્વાર્ટર વોઝ એન એબ્સોલ્યુટ વોશઆઉટ બીકોઝ ધેર વોઝ એન એબ્સોલ્યુટ અમાઉન્ટ ઓફ લોકડાઉન પાછલા વર્ષે. Q2માં થોડું રિસ્પાઇટ મળ્યું અને સેકન્ડ હાફમાં યુ પ્રોબ્લી સો સિગ્નિફિકન્ટ રિકવરી. તો અમારા હિસાબે આઈ થિંક જે સેકન્ડ હાફમાં રિકવરી આવી છે એન્ડ વોટ ઇઝ પ્રોબેબલી એક્સપેક્ટેડ ઇન ટર્મ્સ ઓફ Q4, આઈ થિંક નંબર્સ અક્રોસ ઇન્ડસ્ટ્રીઝ જે પણ બિઝનેસ અપડેટ્સ આવે છે અત્યારથી આઈ થિંક હેવ બીન વેરી વેરી ગુડ. તો હવે તમે સિમેન્ટ સેક્ટર જોશો, તમે મેટલ્સનું જોશો બિઝનેસ અપડેટ, યુ લુક એટ ડાયગ્નોસ્ટિક લેબ્સ કમિંગ આઉટ વિથ અપડેટ્સ, બેન્કિંગ ઓર બેન્કિંગ એન્ડ ફિનાન્શિયલ નેમ્સ કમિંગ આઉટ વિથ અપડેટ્સ ઇઝ વેલ. એડવાન્સિસ ગ્રોથ વધ્યા છે, ડિપોઝિટ ગ્રોથ વધ્યા છે, એન્ડ ઇટ ઇઝ નોટ જસ્ટ ઓન અ યર ઓન અ બેસિસ. વોટ યુ આર પ્રોબ્લી ઓલ્સો લુકિંગ એટ ઇઝ કે સિક્વન્શિયલી ક્વાર્ટર ઓન ક્વાર્ટર પણ ગ્રોથ જોવા મળી છે. તો ક્યાં ના ક્યાં આઈ થિંક જે સિગ્નિફિકન્ટ અને સિક્વન્શિયલ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી છે, વેર વી સ્ટાર્ટેડ Q1 in an absolute lockdown phase to Q4 where we are heading right now, ek significant traction jova mliyu che key data points ma. So volume increase has happened for a lot of companies which is reflected in better top line growth improving quarter after quarter. Jevrite I think cost controls ghana bada companies ne apna potana balance sheet upar lavya che, that cost optimization effort is probably translating into better EBITDA numbers on a comparative scale, even if top down or top line has probably degrown a tad bit or a little bit for most sectors
ઓન અ યર ઓન યર કમ્પેરિઝન એઝ વેલ વિચ વોઝ વેરી વેરી ઓબ્વિયસ બીકોઝ ઓફ લોકડાઉન પ્રેશર્સ અને ત્રીજી વસ્તુ આઈ થિંક બીકોઝ ઓફ ઇનહેરન્ટ સ્ટ્રેન્થ વિચ ઇઝ પ્રોબ્લી બીંગ સીન ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમિક રિકવરી દો આઈ થિંક જે કોવિડના કેસીસ આવે છે આઈ થિંક દેર માઇટ બી લિટલ બિટ ઓફ અ પેન દેટ માઇટ કમ થ્રુ ઇન ક્યુ વન બટ આઈ થિંક વીલ રીએડજસ્ટ ટુ દેટ એઝ વેલ ઇન ધ કમિંગ ક્વાર્ટર્સ એઝ વેલ બટ લાર્જલી ક્યુ ફોર માટે આઈ થિંક જે બિઝનેસ અપડેટ છે અને જે એક્સપેક્ટેશન છે અક્રોસ સેક્ટર્સ આઈ થિંક ઇટ ઇઝ લુકિંગ વેરી વેરી ગુડ અદિતિ નોટ જસ્ટ યર ઓન યર બટ ઇવન ઓન અ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેસિસ ઓકે યર ઓન યર માત્ર નહીં ક્વાર્ટર ઓન ક્વાર્ટર પણ અહીંયા આગળથી સારા એક રિઝલ્ટની અપેક્ષાઓ રાખી રહ્યા છે સેક્ટરના ડિસ્કશનથી શરૂઆત કરીએ કેમ કે હું લાસ્ટ વીક ઓનવર્ડ્સ જે બધા કાઉન્ટર્સ જે બધા સેક્ટર્સ આઉટ પરફોર્મ કરી રહ્યા હતા આ વર્ષ દરમિયાન ડિસ્ટ્રપ્શન્સ હોવા છતાં એની પર ડિસ્કશન કરી હતી ઇનફેક્ટ આખી સિરીઝ મેં કરી હતી એમાં સૌથી પહેલું સેક્ટર મેટલ નેમ્સનું હતું ગ્લોબલ ડિમાન્ડની વાત કરવા જઈએ સાયકલની અંદર ફરીથી એક વખત રિવાઇવલ જે હવે આટલા વખત બાદ નોટિસ થઈ રહ્યું છે પ્રાઇસિંગના સંદર્ભમાં વાત કરવા જઈએ આ બધું થોડુંક બેટર દેખાય છે તો એનાથી શરૂઆત કરીએ હેતલ મેટલ સેક્ટર પર તમારો આઉટલુક શું છે તમે બ્રોડ બેઝ તો કીધું અહીંયા આગળથી રિઝલ્ટ સારા આવતા દેખાશે બટ આખા બાસ્કેટમાંથી હજી સારા રિટર્ન્સ જનરેટ કરવા માટેની તમે જગ્યા જોતા હો તો એના અંડરલાઈન રીઝન્સ શું છે એનાથી જ એક શરૂઆત કરીએ સેક્ટરમાં વોટ યુ સેડ ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ સ્ટીલ પ્રોડક્ટ્સ કે એલ્યુમિનિયમ તમે ફેરસ કે નોન ફેરસ મેટલ્સની બાસ્કેટ્સ જો અને એક્સેપ્ટ ફોર ધ ફર્સ્ટ ક્વાર્ટર આ બંને સેક્ટર્સમાં લાસ્ટ થ્રી ક્વાર્ટર્સમાં ગ્રોથ કાફી સારું રહ્યું છે ઇનફેક્ટ ઇટ હેઝ બીન અ ડબલ ડિજિટ ગ્રોથ રેટ વન સપોર્ટ ઇઝ ક્લિયરલી બીકોઝ ઓફ પ્રાઇઝિસ કે પ્રાઇઝિસ કાફી ઇમ્પ્રુવ થયા સેકન્ડ સપોર્ટ ઓલ્સો કેમ ફ્રોમ અનએક્સપેક્ટેડ રિકવરી ઇન ડિમાન્ડ સો અગર તમે ગ્લોબલ મોમેન્ટમ દેખો તો ચાઇના એ એક જ માત્ર કન્ટ્રી રહી જેને FY 2021માં જીડીપી ગ્રોથ રેટ દેખાડ્યો એન્ડ ક્લિયરલી એ રિવાઇવલ જે જોયું એના લીધે ગ્લોબલ કમોડિટી પ્રાઇઝિસ કાફી અપસ્ટિંગ થયા નોટ ઓનલી દેટ ડ્યુરિંગ ધ લોકડાઉન પીરિયડ અને જ્યારે ગ્લોબલ સપ્લાય ચેન્સ ડિસ્ટ્રપ્ટ થયા હતા ત્યારે આપણા સ્ટીલ પ્લેયર્સને એક્સપોર્ટ કરવાની પણ કાફી સારી ઓપોર્ચ્યુનિટી મળી સો કોમ્બિનેશન ઓફ રિકવરી ઇન ગ્લોબલ પ્રાઇઝિસ opportunities for Indian players to export, especially in sectors like steel. અને domestic market માં Q4માં તમે જે jump જોયો government capital expenditure માં. So, કાફી incomplete projects માં, funding આપવામાં આવ્યું જેના લીધે બી સ્ટીલ અને સિમેન્ટ જેવા સેક્ટર્સ અપલિફ્ટ થઈ ગયા. Support of that has resulted into 45-50% growth જે અમે expect કરીએ છીએ સ્ટીલ કંપનીઝ રિપોર્ટ કરશે ઇન Q4. અને વિથ દેટ યોર ગ્રોથ રેટ્સ ફોર ધ યર વિલ ઓલ્સો બી વેરી ગુડ ફોર સ્ટીલ પ્રોડક્ટ્સ એલ્યુમિનિયમના કેસમાં પણ એવું જ છે ફોર્થ ક્વાર્ટરમાં યુ કેન એક્સપેક્ટ 15% ગ્રોથ અને પ્રોડક્શન વોલ્યુમ સ્ટેબલ થઈ ગયા છે પ્રી કોવિડ લેવલ્સ પર પહોંચી ગયા છે અને મેટલ પ્રાઇસીસ પણ હાઈ છે આ બેના લીધે 15% ગ્રોથ Q4માં જોવા મળશે FY 2022માં અગર આપણે કોશિયસ સ્ટેન્ડ બી પકડીએ બિકોઝ જે મેજર સેન્ટર્સ છે કન્ઝમ્પશન અગર ત્યાં લોકડાઉન આવે મતલબ જે ટોપ 10 સિટીઝ છે અગર ત્યાં સ્પ્રેડિંગ વધારે થાય અને ત્યાં કોમ્બિનેશન્સ ઓફ પાર્શિયલ ઓર કમ્પ્લીટ લોકડાઉન્સ આવે તો પણ વી આર એક્સપેક્ટિંગ કે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ એક્સપેક્ટેડ ટુ બી પ્રિટી ગુડ રેલવેઝ રોડ્સ બેવ કેટેગરીઝમાં અને કોમ્બિનેશન ઓફ દેટ વિલ કન્ટિન્યુ ટુ ડ્રાઈવ બોથ ડિમાન્ડ ગ્રોથ એઝ વેલ એઝ ધ પ્રાઇઝિંગ સાઈડ ઓફ ઇટ ફ્રોમ અ પ્રાઇઝિંગ પોઈન્ટ ઓફ વ્યુ વી બિલીવ દેટ ઓવરઓલ ગ્રોથ રેટ જે છે દેટ વિલ પ્રાઇઝિંગનો ગ્રોથ રેટ વિલ કમ ડાઉન ઇન ધ સેકન્ડ હાફ બટ ફર્સ્ટ હાફમાં ગ્રોથ રેટ વિલ કન્ટિન્યુ ટુ બી બોયન્ટ એન્ડ વિલ સપોર્ટ વેરી ગુડ ગ્રોથ રેટ ફોર બોથ સ્ટીલ એઝ વેલ એઝ એલ્યુમિનિયમ ઇન FY 2022 ઓકે બિલકુલ એની પર આપણે નજર રાખતા રહીશું મયુરેશજી તમારી તરફથી વન ઓફ ધ કાઉન્ટર્સ હું સિલેક્ટ કરવાનું કહું આખા બાસ્કેટમાંથી જ્યાં હજી તમે જગ્યા જોતા હો કેમ કે ઓલરેડી ઘણું સારું પરફોર્મ કરી ચૂક્યા છે અને સ્ટીલ કસે જગ્યા જોવી હોય બાસ્કેટમાંથી કયું રહે નહીં બે વસ્તુ આમાં જે રીતે હેતલજી પણ કહેતા હતા મારા હિસાબે આઈ થિંક ડિમાન્ડ હેઝ બીન એક્સેપ્શનલી સ્ટ્રોંગ એન્ડ ઇટ કન્ટિન્યુઝ ટુ રિમેન સ્ટ્રોંગ તો આઈ થિંક જે બિઝનેસ અપડેટ છે Q4 માટે ડિમાન્ડ એન્ડ વોલ્યુમ્સ હેવ બિલ્ડ અપ પ્રીટી વેલ એન્ડ ઇફ દેટ ઇઝ એક્સપેક્ટેડ ટુ કન્ટિન્યુ કારણ કે જે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ છે આજ બેલેન્સ શીટ ઉપર જે કેપિટલ એક્સપેન્ડિચર છે વિચ ઇઝ એક્સપેક્ટેડ ટુ ઇન્ક્રીઝ 34% ટુ 5.34 લાખ કરોડ્સ ઓબ્વિયસલી એટ અ લોટ ઓફ સ્ટીલ એન્ડ અ લોટ ઓફ સિમેન્ટ ઇઝ ગોઈંગ ટુ ગેટ કન્ઝ્યુમ એઝ ઓલ ધીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ગેટ રોલ્ડ આઉટ બીજી વસ્તુ છે ઇનપુટ કોસ્ટ ઇન્ફ્લેશનમાં તો આઈ થિંક જે ઇનપુટ કોસ્ટ ઇન્ફ્લેશન જોવા મળી છે
એ પ્લેયર જેના પાસે આઈ થિંક બેકવર્ડ ઇન્ટિગ્રેશન છે, આયર્ન ઓરની માઇન્સ છે, આઈ થિંક એક્સેસ છે કુકિંગ કોલ માટે, દે આર બેટર પ્રોટેક્ટેડ ઇન ટર્મ્સ ઓફ રિપોર્ટિંગ બેટર ઇબિટા માર્જિન્સ એઝ વેલ બીકોઝ દે ગોટ દેટ માર્જિન ઓફ સેફ્ટી અલોંગ વિથ ધેમ. તો મારા હિસાબે આઈ થિંક ઓર ફ્રોમ આર ઓનલી મેથોડોલોજી ઇટ સેલ્ફ એટલીસ્ટ એટ અ ગ્લોબલ સ્કેલ આઈ થિંક ફેરસ ઉપર ઇફ યુ પ્રોપર લુકિંગ એટ ઇન સ્ટીલ સ્ટોક્સ હેવ ડન અ લોટ ઓફ મોમેન્ટમ ઓવર ધ લાસ્ટ ફ્યુ વીક્સ. મારા હિસાબે આઈ થિંક ટાટા સ્ટીલ અને સ્ટીલ અથોરિટી I think something like that which can still continue their momentum. Deleveraging clearly is happening in terms of Tata Steel's books. What happens in terms of its European assets here if that goes through and further deleveraging expected, that can be a huge, huge positive with demand expected to remain strong. Sale mate pan tame josho, I think the business updates, I think the borrowing che one of the lowest in the last 5 years. They've reduced debt by almost 16,000 crores FY21 mate. And in that regard, I think you should probably looking at demand plus price increases and the backward integration that it has got. I know the mine share, it is protected to around 20-30% for coking coal. That protects its EBITDA margins as well. And evaluation is up, I think, at around 0.8-0.85 times price to book. One of the cheapest steel stocks even now, Aditya. Mm-hmm. Okay. બિલકુલ, એની પર ધ્યાન રાખતા રહીશું. અને બીજું જે સેક્ટરનું મારે ડિસ્કશન કરવું છે, એકચ્યુઅલી બંને હેતલજીએ પણ અને મયુરેશજીએ પણ એનું એક મેન્શન કરી જ દીધું છે કે ત્યાંથી એક સારા નંબર્સ પોસ્ટ થવા જોઈએ. તો એનાથી શરૂઆત કરીએ. સિમેન્ટ નેમ્સ ઓલરેડી પ્રાઇસ હાઇક્સના ક્વોન્ટમને રિલેટેડ ન્યૂઝ આવતા જોઈ ચૂક્યા છીએ આપણે. મારી જેટલી ડિસ્કશન કંપની સાથે થઈ છે, અપ્રોચ બી કરી રહ્યા છે કે આ વખતની જે ડિમાન્ડ છે એની અંદર એક શાર્પ રિવાઇવલ આવતો બી દેખાઈ રહ્યો છે અને હવે પ્રાઇસિંગ સિનારીઓ પણ થોડો ફેવરેબલ ટર્નઆઉટ થઈ રહ્યો છે કંપનીઝ માટે. રાધર પર બેગ આપણે એક ઇન્ક્રીઝ જોયું છે. હવે અહીંથી એને લઈને શું અપેક્ષાઓ રાખવી જોઈએ ઇન ટર્મ્સ ઓફ એબિટા પર ટન, પ્રાઇસ રિયલાઇઝેશન્સ કેવા જોઈ રહ્યા છો તમે, અને આ બધા જ પેરામીટર્સ ઉપર મયુરેશજી તમારા એક વ્યૂથી શરૂઆત કરી. કેમ કે સિમેન્ટ એક એવું સેક્ટર છે જેની બાકીના સેક્ટર્સ તરફથી પણ જો ડિમાન્ડ વધતી દેખાશે તો એનો પણ સીધો બેનિફિટ મળતો દેખાશે. એક ક્વિક ચેક એની ઉપર. ઓ એબ્સોલ્યુટલી. અને મારી હિસાબે જેવી રીતે વોલ્યુમ ઓફટેક છે, આઈ થિંક દેટ ઇઝ ઓલસો ઇમ્પ્રુવ. જે બિઝનેસ અપડેટ સિમેન્ટ સેક્ટર માટે અને કંપનીઝ માટે પણ છે ઇઝ લુકિંગ વેરી વેરી ગુડ. જેવી રીતે હું કેપિટલ એક્સપેન્ડિચરની વાત કરતો તો આઈ થિંક સિમેન્ટ ઓફટેક વિલ બી ક્વાઇટ સિગ્નિફિકન્ટ એન્ડ યુ આર પ્રોબ્લી એન્ટરિંગ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ ક્વાર્ટર્સ જે Q4 હોય અને Q1 પણ પાર્શિયલી બીકોઝ વન મોન્સૂન સ્ટાર્ટ્સ, ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી સ્ટાર્ટ ટેકિંગ અ બેકસીડ અને સેકન્ડ હાફમાં પાછું રિવાઇવલ જોવા મળે એઝ મોન્સૂન સિઝન ગેટ્સ ઓવર. હેવિંગ સેડ દેટ, આઈ થિંક જે ઇનપુટ કોસ્ટમાં ઇન્ફ્લેશન જોવા મળ્યું છે ઇટ હેઝ પ્રોમ્પ્ટેડ અ લોટ ઓફ સિમેન્ટ મેકર્સ ટુ પ્રોબ્લી ઇન્ક્રીઝ પ્રાઇસ ટુ પ્રોટેક્ટ દેર માર્જિન્સ. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક વિથ ઇન્ક્રીઝિંગ ડિમાન્ડ જે યુટિલાઇઝેશન લેવલ છે સેક્ટર માટે દેટ ઇઝ એક્સપેક્ટેડ ટુ ઇંચ હાયર ઇન એક્સેસ ઓફ 75% ઓર ઇવન 80% ઇફ ડિમાન્ડ કન્ટિન્યુઝ ટુ રિમેન સ્ટ્રોંગ ફોર ધ સેક્ટર એઝ હોલ. સર્ટન કંપનીઝ માઇટ બી અ લિટલ બિટ લાર્જર. સો ધીસ ક્લિયરલી ક્રિએટ્સ એન ઓપરેટિંગ લેવરેજ ઓન ટુ દેર બેલેન્સ શીટ. કારણ કે જેવી રીતે યુટિલાઇઝેશન લેવલ્સ વધશે, વોલ્યુમ ઓફટેક વિલ બી હાયર. Along with volume offtake, as prices have also got increased, that EBITDA protection happens, which means the EBITDA per reported ton improves significantly. Ghani badi companies and capacities which are coming up in a constrained way. So I think ghani badi, I think supply add thavani nathi while demand is going to remain strong, which probably means that a lot of companies, along with cost optimization efforts that they have taken, will report better EBITDA margins, better EBITDA per ton. અને ઘણી બધી કંપનીઝ જે ક્લિંકર અને ગ્રાઇન્ડર ફેસિલિટીઝ એડ કરે છે સિલેક્ટિવલી અક્રોસ રિજન્સ જ્યાં પ્રાઇસ હાઇક્સ બધી રિજન્સમાં થયા છે, ત્યાં આઈ થિંક એક લેવરેજ બેલેન્સ શીટ ઉપર પ્લે થશે. એન્ડ ઓબ્વિયસલી આઈ થિંક વેલ્યુએશન્સ ઓન એન ઇવી ટુ ટન બેસિસ અ ફ્યુ ઓફ ધ મિડ કેપ સિમેન્ટ કંપનીઝ આર સ્ટીલ ટ્રેડિંગ એટ કમ્પેરેટિવલી સિગ્નિફિકન્ટ ડિસ્કાઉન્ટ્સ ટુ ધેર લાર્જ કેપ્સ. તો યસ, આઈ થિંક સેક્ટર માટે અદિતિ આઉટલુક રિમેન્સ બુલિશ. ઓકે, બુલિશ આઉટલુક છે સિમેન્ટ નેમ્સ માટે પણ, મેટલ નેમ્સ માટે પણ. નેક્સ્ટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને બીજા 3 કાઉન્ટર્સ ડિસ્કસ કરીશું. આઈટી, ફાર્મા, મેઇનલી આ બંને કાઉન્ટર્સ પણ લાસ્ટ છેલ્લા 3 ક્વાર્ટર્સની અંદર સૌથી સારું પરફોર્મ કરતા દેખાયા છે. એના રિલેટેડ રીઝન્સ ડિસ્કસ કરીશું અને FMCGની અંદર જે રિસન્ટલી આપણે અમુક અપડેટ્સ આવતા જોઈ રહ્યા છે એના માટે પણ થોડુંક સેન્ટિમેન્ટ કેવી રીતના ટર્નઆઉટ થઈ રહ્યું છે એની ઉપર પણ આગળ ડિસ્કશન કરીશું આ બ્રેક બાદ. સ્વાગત છે આપણે કોચ ફરીથી આ ખાસ રજૂઆતની અંદર. અને બીજા જે સેક્ટર્સ આપણે ડિસ્કસ કરી રહ્યા છે આઈટી, ફાર્મા અને સાથે જ FMCG નેમ્સ છે.
પણ આઈટી ડિસ્કસ કરવા માટેનું આપણું કારણ એ પણ છે કેમ કે જે ફોકસ આવતા દેખાઈ રહ્યા છે ઘણા પોઝિટિવ છે. રિસન્ટલી જે આપણને અપટિક દેખાઈ છે ઓવરઓલ આઈટી નેમ્સની અંદર એક બેકડપ છે ઘણા બધા રીઝન સાથે. પેન્ડેમિકના લીધે થોડુંક એક શિફ્ટ જોયું છે આપણે. મોટી ડીલ્સ જે થતી દેખાઈ છે સેક્ટરની અંદર એ પણ ખાસી એન્કરેજિંગ રહી છે. એ સિવાય બાયબેક્સ, ડિવિડન્ડ્સ, ગ્લોબલ આઈટીની અંદર ઇન્ડિયન આઈટી કંપનીઝનું પાર્ટિસિપેશન અને સાથે જ જે રીતના ટ્રેક્શન આગળ વધતું દેખાઈ રહ્યું છે વેક્સિન મેનેજમેન્ટ સોલ્યુશન પ્રોવાઈડ કરવા માટે પણ ઘણી બધી કંપનીઝ આગળ આવતી દેખાઈ રહી છે, જે એક એન્ટ્રી પોઈન્ટ ક્રિએટ કરે છે એક નવા સેગમેન્ટ માટે રાધર. તો આ બધા પેરામીટર્સ ડિસ્કસ કરી લઈએ. હેતલજી, આઈટી મેટલ્સ બાદ આઈટી એક એવું કાઉન્ટર છે, ઇનફેક્ટ વન ઓફ ધ સેફ હેવન કાઉન્ટર્સ છે. માર્કેટની અંદર કોઈ પણ સેલ ઓફ આવે છે આઈટી નેમ્સ છે જે સ્ટેબિલાઇઝ કરે છે અને જનરલી રિવર્સ મૂવ્સ બી હોય છે આઈટી જે માર્કેટના ફોલ છે એની સામે. આઈટી નેમ્સ માટે તમારું ક્વાર્ટર માટેનું શું એક્સપેક્ટેશન બની રહ્યું છે? સો આઈ થિંક ક્લિયરલી આઈટી સર્વિસીસ એ FY21 પેન્ડેમિક યરમાં પણ આપણને સરપ્રાઇઝ કર્યું છે. એક્સપોર્ટ્સ આઈટી સર્વિસીસની સૌથી વધારે પ્રમાણમાં ટોટલ સેગમેન્ટ પ્રપોર્શન ગણાય છે અને આપણા જે ટોટલ સર્વિસીસ એક્સપોર્ટ્સ છે એમાં પણ આઈટી સર્વિસીસનું પ્રપોર્શન સૌથી વધારે છે. ડિસ્પાઇટ ઓફ ધ પેન્ડેમિક આપણે આ વર્ષ ગુડ ગ્રોથ રેટ સાથે ક્લોઝ કરશું. અરાઉન્ડ યુ કેન ક્લિયરલી સે 5-7% ફૂલ યર ગ્રોથ રેટ હશે. ફોર્થ ક્વોર્ટરમાં ઓલસો ધ ગ્રોથ રેટ ઇઝ એક્સપેક્ટેડ ઇન રેવન્યુ ટર્મ્સ ટુ બી ગુડ એટ અરાઉન્ડ 6-7%. અને ધીસ ઇઝ ક્લિયરલી ઇન લાઇન વિથ ટ્રેન્ડ્સ વિચ આર ઇમર્જિંગ ઇન ધ આઈટી સેક્ટર. ડિજિટલનો શેર જે છે ફોર ટીયર વન પ્લેયર્સ હેઝ ઇન્ક્રીઝડ સબસ્ટેન્શિયલી. અગર તમે પહેલા 3 quarters જુઓ તો મોર દેન 40% ઓફ ધ રેવન્યુઝ ઓફ ધ ટીયર વન પ્લેયર્સ ઇઝ કમિંગ ફ્રોમ ડિજિટલ. ધીસ નંબર વોઝ અરાઉન્ડ 35-37% અ યર અગો. સો ક્લિયરલી ડિજિટલનો શેર ઇન્ક્રીઝ થઈ રહ્યો છે અને રેઝિલિયન્સ આઈટી સર્વિસીસ પ્લેયર્સમાં યુ નો રિફ્લેક્ટ થઈ રહ્યું છે. યુરોપ અને યુએસના જીડીપી ગ્રોથ રેટના જે ફોકાસ્ટ છે ડિસ્પાઇટ ઓફ ધ સેકન્ડ વેવ બીકોઝ ઓફ સિગ્નિફિકન્ટ ગવર્મેન્ટ સપોર્ટ એસ્પેશલી ઇન ધ યુએસ માર્કેટ્સ, આ પણ હેલ્પ કરશે સેક્ટર્સ લાઇક આઈટી સર્વિસીસને પિકઅપ કરવા માટે. એન્ડ વી ડુ બિલીવ દેટ ધ મોમેન્ટમ વિલ કન્ટિન્યુ ફોર અ સેક્ટર લાઇક આઈટી સર્વિસીસ. ઓ યસ, બિલકુલ. ઘણા બધા પેરામીટર્સ છે જે અહીંયા આગળથી એક સારા નંબર્સ પોસ્ટ કરવામાં હેલ્પ કરતા દેખાશે. બીજું એક સેક્ટર ફાર્મા નેમ્સ છે. ફાર્માને હેલ્થકેરે કમ્પ્લીટ સિનારીઓ ચેન્જ કરી નાખ્યો છે પાછલા એક વર્ષમાં. જે પ્રમાણેના વેક્સિનને રિલેટેડ ડિમાન્ડ જોઈ છે આપણે, ટેસ્ટિંગના વોલ્યુમ્સ બિલ્ડઅપ થતા દેખાઈ રહ્યા છે. પ્રાઇસિંગ થોડી ઘણી કેપ્ડ હતી બટ સ્ટીલ જે પ્રમાણે ઓવરઓલ બાકીના બધા જ સેક્ટર્સ જ્યારે સ્ટેન્ડ સ્ટીલ પર હતા, ફાર્મા નેમ્સ હતા જે મોખરે હતા પરફોર્મ કરવા માટે પણ અને એનું ટ્રાન્સલેશન આપણે બુક્સની અંદર પણ થતા જોયું છે. એક વ્યૂ આપની તરફથી મયુરેશજી ફાર્મા નેમ્સ અને હેલ્થકેર માટે કેવી રીતે એક્સપેક્ટ કરો છો ફાર્માના રિઝલ્ટને પોસ્ટ થતા? માર્ચ હેઝ બીન પર્ટિક્યુલરલી ગુડ અને જ્યારે વોલેટિલિટી પાછી ક્રીપિંગ થાય તો આઈ થિંક ડિફેન્સિવ નેચર ઓફ ફાર્મા સ્ટાર્ટ્સ કમિંગ આઉટ. બીજી વસ્તુ આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ the sector itself, I think jitla pan ANDA applications che, I think a few approvals have started coming through and because of that I think what you probably expected to see in terms of realization growth should be quite significant. Biju vastu tame jo ke I think je API players che, I think they are also expected to significantly benefit from the backward integration that they have done or are expected to in their operations. Etla mate I think je EBITDA margin ni sustainability che that might continue for these API players with the end products very much in demand by formulation guys and potana mate pan I think they are entering into the formulation part of their business selectively and creating their front and back end operations on that front as well. Triji vastu I think jibrita I think FDA na issues slowly and steadily resolve thase for the remainder of the plants that are under the scanner as they come in the next few weeks, next few months, quarters and months. Mari sab I think ek added traction avi sakshe in terms of additional volume growth that can come through for some formulations that have probably got stuck at their plant and underutilization of their plant. So mari sab I think strong ANDA pipeline, R&D જે એક્સપેન્સીસ છે અને જે EBITDA પરફોર્મન્સ છે દેટ શુડ પ્રોબ્લી હોલ્ડ અપ. API પ્લેસ માટે બેકવર્ડ ઇન્ટિગ્રેશન દેટ શુડ સ્ટાર્ટ હોલ્ડિંગ અપ અને એન્ડ યુઝર પ્રાઇસીસ એન્ડ પ્રોડક્ટ પ્રાઇસીસ આઈ થિંક દેટ ઓલ્સો શુડ રિમેન વેરી સ્ટડી વિચ ગિવ્સ વેરી સુપિરિયર કેશ ફ્લોઝ એન્ડ પોઝિટિવ કેશ ફ્લોઝ ફોર ધીસ સેક્ટર એઝ અ હોલ એન્ડ બેટર રિટર્ન રેશિયોઝ ઇઝ વેલ. તો યસ, આઈ થિંક સેક્ટર પોઈઝ છે પણ આઈ થિંક થોડું સિલેક્ટિવ રહેવું પડશે આ સેક્ટરમાં એન્ડ યુ હેવ ટુ પ્રોબ્લી બેટ ઓન લીડર્સ એન્ડ સ્ટોક્સ વિધિન ધીસ સેક્ટર which are showing strong earnings momentum in the next few months. Okay, bilkul.
સિલેક્ટિવ આપણે એકચ્યુઅલી સેક્ટર્સ ડિસ્કસ બી કરીશું કે ટોપ 3 સેક્ટર્સ કયા હોવા જોઈએ જેની અંદર અત્યારે અપ્રોચ કરવું જોઈએ, રિઝલ્ટ્સ જ્યાં થોડાક વધારે બેટર દેખાઈ રહ્યા છે એ સંદર્ભમાં. પણ એની પહેલાં એફએમસીજી નેમ્સ, એફએમસીજી નેમ્સ હેતલજી, જે પ્રમાણે બધી કંપનીઝના ક્વાર્ટર 4ને રિલેટેડ અપડેટ્સ બી પોસ્ટ થઈ રહ્યા છે, આ વખતે હાઈએસ્ટ જે ડિમાન્ડ છે એ વિટનેસ થઈ રહી છે. આપની તરફથી એક એનાલિસિસ કેવી રીતના જુઓ છો, કેમ કે જે પ્રમાણે બેક એન્ડ પ્રાઇસીસની વાત કરવા જઈએ ઇનપુટ કોસ્ટની, ત્યાં આગળથી થોડુંક પ્રેશર હતું જેના લીધે થોડાક આપણને પ્રાઇસ રાઇઝ થતા જોયા હતા અને પ્રોબેબલી ઇન્ફ્લેશનને લઈને પણ થોડું ઘણું ઇમ્પેક્ટ રહ્યો હતો. બટ તમારું એનાલિસિસ શું કહે છે, કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ બેસ્ટ ઓવરઓલ જો એફએમસીજી પ્લેસની અંદર તમે જોતા હો તો અન્ડરલાઈંગ રીઝન્સ કયા છે ઇનકેસ તમે બુલિશ હો તો? અગેન વી ક્લાસિફાઇડ અંડર ધ રેઝિલિયન્ટ સેક્ટર કેટેગરી. સો કેટલું બી તમારું ઓવરઓલ કન્ઝમ્પશન ડિપ થાય, ડિસ્ક્રિશનરી પ્રોડક્ટ્સમાં ડિપ થશે, બટ સ્ટેપલ પ્રોડક્ટ્સમાં ડિપ નહીં થાય અને એફએમસીજી બિલોંગ્સ ટુ દેટ કેટેગરી. ક્લિયરલી અમે લોકો આપણે ત્યાં જોયું છે કે યુ નો ગ્રોથ રેટ્સ સસ્ટેન થયા છે, નેગેટિવ ટ્રેજેક્ટરીમાં પ્લેયર્સ વધારે ગયા નથી એક્સેપ્ટ ફોર Q1. અને જે પ્લેયર્સના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક્સ કાફી સ્ટ્રોંગ હતા, રીચ આઉટ કાફી વધારે હતું, ત્યાં માર્કેટ શેર ગેઇન્સ પણ થયા છે. સો અગર તમે ટોપ પ્લેયર્સના ગ્રોથ રેટ્સ જો વર્સેસ યુ નો મિડ સાઇઝ પ્લેયર્સ, યુ કેન ક્લિયરલી સી દેટ ઇન ધ ફર્સ્ટ 9 months યુ નો ધ ગ્રોથ રેટ્સ ઇન ટોપ players has been much better as compared to the second rank players. Second thing e thyu to ke FY21 ma je cosmetics linked segments hoy which is in a way discretionary, tya impact kafi aayi ho to we believe Q1 ma haji tya impact rese, but over a period of time e segment je impact thi thi in FY21 e pick up thavanu chalu thase, jena lide FMCG players ne realization improvement no benefit bhi marse. So we do believe ke agar monsoons normal rahe ane rural consumption continue thai to you will see a good growth of around anywhere between 6-9% for FMCG players. અને અગર મોન્સૂન કાફી સારો રહે અને એગ્રી ઇન્કમ્સ ગ્રો થાય, દેન યુ કેન સી ગ્રોથ રેટ્સ ટચિંગ ક્લોઝર ટુ અરાઉન્ડ 9-10% એઝ વેલ. સો ક્લિયરલી દેર ઇઝ અ બેનિફિટ ઇન ટર્મ્સ ઓફ પ્રોડક્ટ મિક્સ ઇમ્પ્રુવમેન્ટ્સ વિચ કેન બી સીન ઇન એફએમસીજી વિચ કેન બેનિફિટ ધેમ. એઝ ફાર એઝ રો મટીરિયલ પ્રાઇઝિસ આર કન્સર્ન, આઈ થિંક વોલેટિલિટી કાફી હાઈ હતી. સો તમે થર્ડ અને ફોર્થ ક્વાર્ટરમાં જોયું કે સડનલી યુ નો શૂટ અપ થયું હતું ઓન કોમોડિટી પ્રાઇસીસ, જેનો ઇમ્પેક્ટ આવ્યો હશે. વી બિલીવ દેટ દેટ ઇઝ એક્સપેક્ટેડ ટુ સ્ટેબિલાઇઝ એઝ યુ નો ઓઇલ પ્રાઇસીસ સેટલ ડાઉન. With that, you will see that, you know, margins should remain stable for FMCG players for FY22. Okay, બિલકુલ. અને ટોપ 3 સિલેક્ટ કરવાના હોય તો કયા બને મયુરેશજી, આપણાથી શરૂઆત કરીએ. ટોપ 3 સેક્ટર્સ જ્યાં રિઝલ્ટ્સ બેટર હશે અને આપણા ઇન્વેસ્ટર્સે ધ્યાન રાખવું જોઈએ કયા છે? તો સિમેન્ટ હશે, ફાર્મા હશે, એન્ડ ટુ અ સર્ટન એક્સટેન્ટ આઈ થિંક ઓબ્વિયસલી મેટલ્સ એન્ડ આઈટી હેવ ગોટ ડિસ્કાઉન્ટેડ, આઈ થિંક નંબર્સ આર એક્સપેક્ટેડ ટુ બી ગુડ. બટ મારું ફોકસ રહેશે સિમેન્ટ ઉપર, ફાર્મા ઉપર અને પ્રોબેબલી વિધિન ધીસ ટુ આઈટી સેક્ટર એઝ વેલ. હા હા હા, ઓકે, બિલકુલ. અને હેતલજી, આપની તરફથી 3 સિલેક્ટિવ કાઉન્ટર્સની વાત કરવા જઈએ ત્યાં જ્યાં સૌથી સારા રિઝલ્ટ્સ પોસ્ટ થતા દેખાઈ શકે છે એ કયા છે? તો Q4માં ક્લિયરલી ઓટોમોબિલ્સ કાફી સારા રિઝલ્ટ પોસ્ટ કરશે. એન્ડ ધેન જેવી રીતે મયુરેશજીએ કીધું, કન્સ્ટ્રક્શન અને લિંક કમોડિટીઝ, સો સ્ટીલ, સિમેન્ટ, ફાર્મા કન્ટિન્યુડ બેસિસ પર, અને યુ વિલ ઓલ્સો સી કન્સ્ટ્રક્શન પ્લેયર્સ સીઈંગ અ ડબલ ડિજિટ ગ્રોથ. ઓકે, આપણે ફરીથી એક વાત કનેક્ટ કરવાનો ટ્રાય કરીશું, બટ જે પ્રમાણે આપણે ડિસ્કસ કરી રહ્યા હતા મેઇનલી આઈટી કંપનીઝ, મેટલ નેમ્સ અને સિમેન્ટ કંપનીઝ, આ 3 સેક્ટર્સ છે જેની અંદર એક સારું પરફોર્મન્સ હજી પણ એક્સપેક્ટ કરવું જોઈએ અને આપણે ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્નઆઉટ થતું દેખાય છે. અને એના ઘણા બધા કારણો બી છે, ગ્લોબલી પણ ડિમાન્ડ એક સુધરતી દેખાઈ રહી છે અને જે પાછલા વર્ષે આપણે ડિસ્ટ્રપ્શન્સ જોયા ત્યારબાદ અહીંયાથી કેવી રીતના ઇમર્જ આઉટ કરે છે બધા જ પ્લેયર્સ, એની ઉપર વધારે ધ્યાન રાખવું જોઈએ. એ કેવી રીતના ટર્નઆઉટ થાય છે આપણે ધ્યાન રાખતા રહીશું. એઝ ઓફ નાવ તો મેટલ કંપનીઝ ઓલરેડી ખાસું સારું પરફોર્મ કરી ચૂકી છે પાછલા 1-2 અઠવાડિયાની વાત કરવા જઈએ તો.
સાયકલ થોડીક પિકઅપ થતી દેખાઈ રહી છે, આઈટી કંપનીઝ પોતાના રિઝલ્ટ પોસ્ટ કરતી દેખાશે, તો એને લઈને જે પ્રિવ્યુઝ બનતા દેખાઈ રહ્યા છે એ પણ ખાસા બુલિશ સાઉન્ડ કરી રહ્યા છે. આપણે નજર રાખતા રહીશું એ કેવી રીતના ટર્નઆઉટ થતું દેખાય છે. અને ફાર્મા નેમ્સની તો આપણે એસ ડિસ્કસ કર્યું, ફાર્મા નેમ્સ માટે પણ એક સારા નંબર્સ પોસ્ટ થતા દેખાઈ શકે છે જે આપણે એક્સપેક્ટ કર્યા છે. બટ આઈટી પર મારે જે આપણે ડિસ્કશન ના કર્યું એટલું, તમે આઈટી માટે કેવી રીતના એક્સપેક્ટ કરી રહ્યા છો નંબર્સ પોસ્ટ થવા જોઈએ, અને સાથે જ શું એક્સપેક્ટેશન બને છે? નંબર્સ વિલ બી વેરી વેરી ગુડ. આઈ થિંક જે રેવન્યુ ગ્રોથ છે ડોલર ઓર કોન્સ્ટન્ટ કરન્સી ટર્મ્સમાં આઈ થિંક એ સરસ હોઈ જોઈએ. બીજી વસ્તુ, આઈ થિંક વેજ હાઇક્સ હેવ ટેકન પ્લેસ ફોર મોસ્ટ આઈટી કંપનીઝ, એટલા માટે થોડું પ્રેશર એબિટ માર્જિન પણ આવશે, બટ દેટ ઇઝ લાર્જલી ફેક્ટર્ડ ઇન. ઓર્ડર વિન્સ અને મેનેજમેન્ટ કોમેન્ટ્રી કેવી રીતે રહેશે આઈ થિંક ઇઝ ગોઈંગ ટુ બી એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. જે ટ્રેક્શન આપણે જોવા મળ્યું છે, વોટ એક્સેન્ચર ઇઝ પ્રોબ્લી ગિવન ઇન ટર્મ્સ ઓફ ધર ગાઈડન્સ, જે ગાર્ટનરનો આઈટી સ્પેન્ડિંગનો રિપોર્ટ આવ્યું છે 8.5% ઓન ધીસ ફિસ્કલ, 5.5% ઓન નેક્સ્ટ ફિસ્કલ, આઈ થિંક ક્લિયરલી પોઈન્ટ આઉટ કરે છે કે પોસ્ટ પેન્ડેમિક એન્ડ ધ પેન્ડેમિક દેટ વી આર ગોઈંગ થ્રુ ઘણી બધી કંપનીઝ ડિજિટલાઇઝેશનની એફર્ટ્સ કરશે, વિચ વિલ લીડ ટુ અ લોટ ઓફ ઓર્ડર ફ્લોઝ ફોર આઈટી કંપનીઝ, એન્ડ દેર ફોર યુટિલાઇઝેશન લેવલ્સ રેમ્પિંગ અપ એન્ડ એટ્રિશન કમિંગ ડાઉન. કોસ્ટ ઓપ્ટિમાઇઝેશન અને ડિજિટલાઇઝેશનના જેટલા પણ એફર્ટ્સ લીધા છે, દેટ ઓલ્સો વિલ સપોર્ટ એબિટ એન્ડ ઇબિટા માર્જિન્સ ગોઈંગ ફોરવર્ડ. તો મારે સામે આઈ થિંક લોટ ઓફ ગુડ નંબર્સ એક્સપેક્ટેડ ઇન ધીસ ક્વાર્ટર્સ નંબર્સ, પણ મેનેજમેન્ટ કોમેન્ટ્રી કેવી રીતે છે અને કેવી રીતે એક બુલિશ અંડરટોન આપે છે ફોર ધ રિસ્પેક્ટિવ સેક્ટર્સ એન્ડ ફોર ધ ઓવરઓલ સેક્ટર એઝ અ હોલ, આઈ થિંક દેટ વિલ લીડ ટુ અ રી રેટિંગ ઓફ ધ એન્ટાયર સેક્ટર. ઓકે, બિલકુલ, એની પર નજર રાખતા રહીશું. અને એની સાથે જ આભાર મહેશજી આપનો પણ અને હેતલજી આપનો પણ જોડાવા માટે અને આ કમ્પ્લીટ ડિટેલ ડિસ્કશન આપણા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. ત્યારે જ આ શોમાં આટલું જ, મને આપશો રજા. નમસ્કાર.